અને હવે વાત કરીશું શાળામાં સમળાંગણની. સુરતના પુણામાં આવેલી સાધના નિકેતન શાળા વિવાદમાં આવી છે. શાળા તરફથી લઈ જવાયેલા પ્રવાસમાં શાળાના સંચાલકે વિદ્યાર્થીનીઓની છેડતી તેમજ માર માર્યાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર ઘટના બાદ શિક્ષણ મંત્રીના આદેશ બાદ ગંભીર થયેલી પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરી છે. સુરતની સાધારણ નિકેતન શાળામાં મચી ગયો હંગામો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને વાલીઓ શાળા ખાતે પહોંચી ગયા અને હંગામો મચાવ્યો. હંગામાનું કારણ હતું શાળાના સંચાલક ગિરીશ મકવાણા. વાત એમ હતી કે સાધના નિકેતન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવાયા હતા, જ્યાં ગિરીશ મકવાણાએ વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો અને માર માર્યો. વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટના અંગે વાલીઓને વાત કરતા વાલીઓ પણ શાળા ખાતે પહોંચી ગયા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળામાં તોડફોડ પણ કરી અને આરોપી ગિરીશ મકવાણાને સજા કરવાની માંગ કરી. અહીંના ગિરીશભાઈ મકવાણા કરીને જે સર છે એને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે અને ચિક્કાર પીધેલી હાલતની અંદર વિદ્યાર્થીઓને ઢોરમાર મારવામાં આવ્યો છે. સ્કૂલમાંથી પ્રવાસ ગયેલો અને એમાં છોકરાઓની અને છોકરીઓની રજૂઆત એવી હતી કે ભાઈ અમને ટાઈમે જમવા આપ્યું નથી અને ગિરી સાહેબ જે છે એ અમારી સાથે કડક વર્તન કરતા હતા અને અમારે અમને જે છૂટથી હરવા ફરવું જોઈએ એવી રીતે અમને ફરવા દીધા નથી એવી એની રજૂઆત છે. સ્કૂલના પ્રિન્સિપાલ તો અહીંયા હાજર જ હતા, પરંતુ એના જે ગિરીભાઈ જે નામ આપે છે એ છોકરીઓને લઈને કામરેજ ખાતે છોકરીઓને એડમિટ કરેલી એટલે દવાખાને છે. હાલ કયા પ્રકારનું જે વાલીઓ સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? હા, વાલીઓ સાથે ટ્રસ્ટીઓને અને અમારે રજૂઆત થયેલી, તો એની રજૂઆત છે કે ભાઈ તમે આની સામે એક્શન લ્યો. એટલે અમે કીધું કે ભાઈ પોલીસ સ્ટેશન આવો, તમારી જે રજૂઆત હોય એ ફરિયાદ આપી દો. સમગ્ર ઘટના અંગે જાણ કરાતા પોલીસ પણ દોડતી શાળા ખાતે પહોંચી ગઈ અને વાલીઓને સમજાવીને શાંત કરવાની કોશિશ કરી, તો આ સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. ઘટનાની જાણ થતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે તપાસના આદેશ આપ્યા, જે બાદ પોલીસે ફરાર થયેલા આરોપી ગિરીશ મકવાણા સામે આઈપીસીની કલમ 323, 504, 506 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. ચેતન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.